પાટણમાં પશુપાલક કાયદાનો માલધારી સમાજે નોંધાવ્યો વિરોધ. ગુજરાત સરકાર દ્વારા પશુઓ માટે કાયદો અને 11 જેટલા ઠરાવ પસાર કરવાની તરફેણ કરવામાં આવી, જેના વિરોધમાં પાટણ જિલ્લામાં માલધારી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતના કોઈપણ રાજ્યમાં આવો કાયદો નથી તો ગુજરાતમાં કેમ, તેવા સવાલો કર્યા હતા. પશુઓ માટે વાડાઓ આપવા, ગોચરના દબાણો ખાલી કરી પશુઓ માટે ઘાસ અને ચરાવવા માટેની વ્યવસ્થા કરવા માટે, તેમજ દબાણો દૂર કરવા સાથે અગાઉની સરકારે પશુઓ અને માલધારીઓને પશુઓને રાખવા માટે વસાહતો આપી તો વસાહતો માટે વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ કરી હતી અને આવા કાયદાઓ રદ કરવા અને પશુપાલકોને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના ખૂણે ખૂણેથી માલધારીનો દીકરો આવી અને આજે આ પાટણ કલેક્ટર કચેરીએ મેં આવેદન આપ્યું છે. આ ભ્રષ્ટ સરકારને અમે કહેવા માંગીએ છીએ, અમારે તમારા કાયદાનું પાલન કરવું છે, પણ ગૌ માતાના નામે તમે મત માગી અને ગૌ માતાના જે ગૌચરો છે એ ગૌચરો તમારા મળદ્યોને આપ્યા છે, એ ગૌચરો ખુલ્લો કરાવો અને આ કાયદો પસાર કરો તો અમે સમર્થન આપીશું. પણ આ ગૌચરો તમે તમારા સારા માણસોને, તમારા નજીકના માણસોને પધરાવી દીધા છે, એટલે આ કાયદો નાબૂદ કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી માલધારી સમાજ ઉમટી પડશે, એનું લોહી રેડી દેશે, તમારા વિધાનસભામાં આવીને અમારા દેહ પાડી દઈશું, પણ આ કાયદો પસાર નહીં કરવા દીધે આજે, ના પણ અમલ નહીં થવા દીધી. અમે 3 મહિના સુધી જજુમીશું, મરીશું, પણ કાયદો પસાર નહીં કરવા દીધે, નહીં કરવા દીધે. આગામી સમયમાં, આગામી 2022 ની ચૂંટણીમાં પણ અમે આ કાયદાનું સમગ્ર માલધારી સમાજ તમને આનું પડતો બતાવશે. અને આની સાથે અમારા સિંગપુરના અને પાટણના બંને ધારાસભ્યોએ આ માલધારી સમાજને આહવાન આપ્યું છે. આ બંને સમાજ ધારાસભ્યોનો માલધારી સમાજ ઋણ કદાય નહીં ભૂલે અને એમને અમારા માલધારી સમાજ વતીથી અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ.